નમસ્કાર. ટીવી 13 ગુજરાતીના ધર્મ, આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિના સંગમ સમા મહિમામાં આપ સૌનું સ્વાગત છે. દેશભરના પવિત્ર સ્થાનો અને તીર્થ સ્થાનોની દર્શન કરવા માટે અહીંયા ભક્તો આવતા હોય છે, ત્યારે આજે આપણે જાણીશું અરણેજના મા બુટ ભવાનીનો મહિમા. એક એવી ચમત્કારિક જગ્યા છે કે જ્યાં અંગ્રેજોએ પણ ઝૂકવું પડ્યું હતું, જ્યારે ભારતીય રેલવે આજે પણ અહીંયા સલામી ભરે છે. આજે પણ કોઈ પણ ટ્રેન અહીંથી પસાર થાય છે તો તે હોર્ન મારીને જ નીકળે છે. મંદિર સાથે અનેકો ભક્તોની આસ્થા જોડાયેલી છે. માતાજી અહીંયા હાજરા હજૂર છે. ત્યારે કહેવામાં આવે છે માતાજીનું અહીંયા સ્વયં પ્રાગટ્ય થયું હતું, ત્યારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે અરણેજમાં માતાજી કઈ રીતે આવ્યા, કોણ તેમને અહીંયા લાવ્યું. આ વાતો જાણવી હશે તો આપણે ભૂતકાળને પણ વાગોળવું પડશે. ત્યારે આવો જાણીએ માતા બુટ ભવાનીની રસપ્રદ વાતો. અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલું અરણેજ ગામ અને આજ પાવન ગામમાં બેસણા છે મા બુટ ભવાનીના. કહેવાય છે માતા બુટ ભવાનીનું અહીં સ્વયં પ્રાગટ્ય થયું હતું, જ્યાં અંગ્રેજો પણ નમન કરતા હતા. એવું કહેવાય છે કે જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજોએ અરણેજ ગામમાંથી પણ ટ્રેન ચાલુ કરી હતી, પરંતુ ટ્રેનના ડબ્બા અને ટ્રેક વેરવિખેર થઈ જતા હતા. ઇજનેરો જેટલી પણ વાર તેને રિપેર કરે તેટલી વાર વેર વિખેર થઈ જતા હતા. અંગ્રેજો એ કંઈ સમજી શકતા ન હતા. આખરે કોઈએ તેમને કહ્યું કે મા બુટ ભવાની બિરાજે છે તો તેમનું નૈવેદ્ય કરવું પડે. અને જ્યારે અંગ્રેજોએ માતાજીના મંદિરે 125 રૂપિયો, નાળિયેર અને ચૂંદડી અર્પણ કરી, તેની સાથે જ ટ્રેન દોડવા લાગી. સરકાર આજે પણ દર વર્ષે મંદિરને વર્ષાસન અર્પણ કરે છે. તો આજે જ્યારે અરણેજના સીમાડામાંથી ટ્રેન પસાર થાય ત્યારે તે હોર્ન વગાડીને જ આગળ જાય છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ વાત પરથી ખબર પડે છે કે આ મંદિર ચમત્કારિક છે અને દેશનો રેલવે વિભાગ પણ તેમાં માને છે. મા બુટ ભવાની નમોસ્તુતે. આજે મા ભગવતી ભાલની રખેવાળી કરવા વાળી એવી ભાલની મહારાણી, મા ભાલની ભગવતી એવી મા બુટ ભવાનીના સાનિધ્યમાં જ્યારે આજે પધાર્યા છીએ ત્યારે મા ભગવતીના ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. સ્વયં મા ભગવતી મા બુટ ભવાની એવું કહેવાય છે કે વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા એ અંગ્રેજ કાળથી લઈ આપણા રાજા મહારાજાઓ ઋષિ પરંપરા અને આજની પરંપરા વિશે આપણે જોવા જઈએ ને તો પણ મા ભગવતી એ આઠે પ્રહોર આપણને આનંદ આપવા વાળી મા ભગવતી આ બુટ ભવાની છે. ત્યારે એવું કહેવાય છે કે પૂર્વકાળની અંદર જ્યારે અંગ્રેજ શાસનની અંદર શાસન હતું એ સમયની અંદર પણ અંગ્રેજોને પણ મા ભગવતી મા બુટ ભવાનીએ જ્યારે હંપાવ્યા એ કાળથી લઈને આજની પરંપરા સુધી એ મા ભગવતી આ બાળ પ્રદેશની સંપૂર્ણ પ્રદેશની અંદર મા રક્ષા કરવા માટે બિરાજમાન છે. અને આપણે જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ ને
તો એવું કહેવાય છે કે નવના પૂર્ણાંકની સાથે બનેલું આ માં ભગવતી બુટ ભવાનીનું મંદિર એ ક્યાંય ને ક્યાંય 18-27 એ ભાવથી આખું આ મંદિરનું પરિસર એ 16 વીઘાની અંદર જ્યારે આની ત્રિજ્યાની અંદર વહેંચવામાં આવેલું છે ત્યારે માં ભગવતીના આજના દિવસે પણ 5 પ્રહરની પૂજા એ સવારમાં મંગળાથી લઈ અને સયન સુધી જે આરંભ કરવામાં આવે છે એ માં ભગવતી એ દરેકના મનોરથો એ રાજાના લઈ અને રંક સુધી એ દરેક પ્રકારની માં ભગવતી મનોકામનાઓ માં બુટ ભવાની એ પરિપૂર્ણ કરવા વાળી એ બને છે. માં બુટ ભવાની માતાજી એ અમારા ભાલ પંથકના ભાલ રાણી ભાલના ભગવતી તરીકે અહીંયા પ્રખ્યાત છે. આ માતાજીના ઇતિહાસ વિશે જો કહેવામાં આવે તો ઈસવીસન 1918 આજથી 2000 વર્ષ પૌરાણિક માં બુટ ભવાની માતાજીનું સ્વયં પ્રાકટ્ય થયું હતું. માતાજીના ઇતિહાસની સાથે માતાજીના પરચા પણ અનન્ય છે કે વર્ષો પહેલાં બ્રિટિશ સરકાર વખતે અહીંયાથી જે રેલવે લાઇન નીકળી ભાવનગરથી અમદાવાદની મીટર ગેજ, એ વખતે માતાજીના શાસનમાં માતાજીની રજા વગર એને રેલવેનું કામમાં અહીંયાથી કરું તો એના પાટા પણ વેરચિકન થઈ જતા હતા. અને એની હયાતી સ્વરૂપે આજે આ કળી કળયુગમાં આજે પણ ભાવનગર DRMમાંથી 125 રૂપિયો ચૂંદડી અને પૈસાનો હિસાબ જેને વર્ષાસન કહેવામાં આવે છે એ અહીંયા દર વર્ષે માતાજીને અહીંયા પહોંચાડવામાં આવે છે સરકારશ્રી તરફથી. બીજું કે આજે પણ રેલવેના પાઇલોટના ડબ્બામાં એક સૂચન બોર્ડ મૂકવામાં આવ્યું છે કે અર્નેજ વિલેજ એન્ડ એટેન્ટેન વિશલ, એટલે અહીંયાથી જે પણ ટ્રેન ગુજરે છે એ માતાજીને સલામી આપીને ગુજરે છે. એટલે આ માતાજીના ખૂબ અસંખ્ય એવા પ્રચાઓ છે કે માતાજી દીન દુખિયાઓને અને નિર્ધનોને દીકરા પણ આપે છે. કુળદેવી ગણાતા એવા માં બુટ ભવાની માતાના મંદિરનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે બુટ ભવાની માતાનું નામ કઈ રીતે પડ્યું, તેમનો જન્મ ક્યાં થયો હતો અને જગદંબા બુટ ભવાની તરીકે કઈ રીતે પ્રસન્ન થયા, તેની પાછળ પણ એક રોચક કથા જોડાયેલી છે. હળવદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલું સાપકડા ગામ બુટ ભવાની માતાજીના જન્મસ્થાન તરીકે જાણીતું છે. આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. સદીઓ પહેલા બાપલ દેથા નામના દેવી પુત્ર ચારણ જેઓ ઘોડાના વેપાર અર્થે સિંધમાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુધી આવતા હતા, તેના પત્ની મિનલ દેવી પણ ક્યારેક ક્યારેક તેમની સાથે આવતા હતા. વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રનો સંપર્ક વધતા દંપતીએ પોતાના જીવનનો ઉત્તરાર્ધ સૌરાષ્ટ્ર પ્રાંતના સર્પકોડ નામના તીર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો હતો. આ વિસ્તારમાં કેટલાક જ્ઞાતિજનો સાથે નેશ બાંધીને નિવાસ કર્યો. આ દંપતીને માતાજીમાં ભારે શ્રદ્ધા હતી. બંને પોતાનો સમય માતાજીની સેવામાં ગાળતા. બાપલ દેથા તથા પત્ની મીનળ દેવીને શેર માટીની ખોટ હતી. સમય થતા હિંગળાજ માતાજીએ પોતાના ભક્ત બાપલ દેથાની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેથી માતાએ ગાયનું રૂપ ધારણ કરી સાંજે સિંહના આક્રમણનું દૃશ્ય ઊભું કર્યું હતું. ગાયની રક્ષા કાજે બાપલ દેથા પોતાના પ્રાણનું બલિદાન આપવા વચ્ચે પડ્યા ત્યારે ક્ષણ વારમાં જ ગાય તથા સિંહ અદ્રશ્ય થઈ માતાજી પ્રગટ થયા અને વરદાન માંગવા જણાવ્યું. બાપલ દેથાએ શેર માટીની ખોટ પૂરી કરવા આજીજી કરી. આજીજીના કારણે સમય જતા બાપલ દેથાના ઘેર જગદંબા અવતાર બુટ ભવાનીએ જન્મ લીધો હતો. વરદાન આપતી વખતે માતાજીએ કહ્યું હતું કે આજથી 9 માસ બાદ તારે ઘેર દીકરીનો જન્મ થશે અને નિશાની માટે એ દીકરીની બંને કાનની બૂટ વિંધાયેલી જન્મે તો માનજે કે તને આપેલા વરદાન મુજબ હું પોતે અવતાર ધારણ કરીને આવી છું. આ નિશાની મુજબ જ માતાજીએ અવતાર ધારણ કર્યો, તેથી જગદંબા બુટ ભવાનીના નામે પ્રસિદ્ધ થયા હતા. અમે પેઢી દર પેઢી અર્ણેજ બુટ ભવાની મંદિરમાં સેવા આપીએ છીએ અને સેવાત્યા તરીકે અમે અહીંયા પૂજા કરીએ છીએ અને પેઢી દર પેઢી આ કામ અમારું સારી રીતે કરીએ છીએ. હા, દિવસ દરમિયાન અમારી 5 આરતી હોય છે. સવારે
સવારે મંગળા આરતી હોય છે, પછી શણગાર આરતી હોય છે, પછી 9 વાગે રાજભોગ આરતી હોય છે, સાંજે સંધ્યા આરતી હોય છે 7 વાગે 7 ને 20 અને રાત્રે 8 વાગે શયન આરતી હોય છે. 5 સમયની આરતી અમે કરીએ છીએ. માતાજીનો ઇતિહાસ જોઈએ તો બૂટ ભવાની માતાજી ચારણ કુળમાં સૌરાષ્ટ્રના ગીર પંથકના નેસડા બાયલ દેઠા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાના પરમ ભક્ત હતા. દિવલબા બૂટ ભવાની માતાના માતૃશ્રી હતા. બૂટ ભવાની માતાને બલાડ માતાજી, બહુચર માતાજી એમ 2 બહેનો હતા. ધંધુકા તાલુકાના રોજકા ગામે આશરે 250 વર્ષ પહેલા માતાજી પ્રગટ થયેલા. તે સમયમાં માં બૂટ ભવાનીનો ઉપાસક મેરિયો ભૂવો થઈ ગયો. માતાજી તેના આ પરમ ભક્ત મેરિયા ભૂવા સાથે પડદે વાતો કરતા હતા ત્યારે મેરિયો ભૂવો કહેતો હતો કે માતાજી મને સાક્ષાત દર્શન આપો. માતાજી કહેલ કે હું તને સાક્ષાત દર્શન આપું તો તું મને નહીં ઓળખી શકે. અમે ચારણની દીકરી છીએ ત્યારે ભૂવો કહે છે કે માં મને દર્શન આપો, હું તમને ઓળખી જઈશ. માતાજી ભૂવાને વચન આપે છે કે હું તને સમય આવીએ દર્શન આપીશ. લાંબા સમય બાદ નવરાત્રી પ્રારંભ પહેલા મેરિયો ભૂવો માતાજીની પૂજાનો સામાન લેવા રોજકાથી ધંધુકા એ પોતાનું બળદ ગાડું લઈને જતો હતો. તે સમયે ગાડાની સામે માતાજી ડોશીના સ્વરૂપે કંગાળ હાલતમાં આવીને કહેવા લાગ્યા, મને ધંધુકા લઈ જાઓ. ત્યારે ભૂવાએ ના પાડી કે મારું ગાડું અભડાઈ જશે. તે જ દિવસે સૂર્ય આથમતા ભૂવો રોજકા પરત આવી રહ્યો હતો ત્યારે માતાજી 16 વર્ષની સુંદરી રૂપે આવ્યા અને કહ્યું કે મને રોજકા સુધી લઈ જાઓ. ત્યારે મેરિયાએ માતાજી પર કૃદૃષ્ટિ કરતા માતાજીએ તેનો વધ કર્યો અને ત્યાંથી માતાજી અરણેજ ગામે આવ્યા. માતાજીના સાનિધ્યમાં એક કલ્પવૃક્ષ પણ આવેલું છે કે જે 2 જગ્યાએ ઉપસ્થિત છે. એક તો નાસિકમાં અને બીજું અહીંયા અરણેજમાં માતા બૂટ ભવાનીના મંદિરે. ત્યાં એવું માનવામાં આવે છે કે કલ્પવૃક્ષ છે તેમાં કોઈ પણ મનોકામના હોય, કોઈ પણ કલ્પના હોય તે પૂરી કરવામાં આવે છે. ત્યારે દરેક કલ્પના છે તે ફલીભૂત થતી હોય છે. શાસ્ત્રો, વેદો અને પુરાણોમાં પણ આ જે કલ્પવૃક્ષ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સમયે અરણેજ ગાઢ જંગલોથી ઘેરાયેલું હતું. તે સમયે બ્રિટિશ ગવર્મેન્ટનો પડાવ હતો. અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થયેલ કાળાભાઈ તથા ધોળાભાઈ માતાજીના ઉપાસક હતા. માતાજીએ તેમને સ્વપ્ન આવીને કહ્યું હતું કે હું તમારા ગામના વડની નીચે છું, મને બહાર કાઢી મારું સ્થાપન કરો, હું બૂટ ભવાની માતાજી છું. ત્યારે કાળાભાઈ અને ધોળાભાઈએ માતાજીને કહ્યું કે ત્યાં તો બ્રિટિશ ગવર્મેન્ટની છાવણી છે, અમે વડ કાપી નાખીએ તો અમારા રાય રાય જેવા ટુકડા કરી નાખે. તે સમયે માતાજીએ રાજાને સ્વપ્નમાં કહ્યું, તારા ત્યાં દીકરો જન્મશે, તેને જમણા પગે લાખાનું નિશાન હશે, ઘોડીને વછેરો આવશે અને તારા ભાલા ઉપર ચકલી ફરકતી હશે અને તારો ફતેહ થશે. ત્યારે માનજે કે હું માતાજી છું. આમ સ્વપ્ન સાચું થતા રાજાએ માતાજીના કહ્યા મુજબ વડલા નીચેથી મૂર્તિ, ચોખા અને ચૂંદડી મળી આવ્યા અને ત્યાં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું. રાજાએ ગાયકવાડ સરકાર પાસેથી અરણેજ ગામ વેચાતું લઈ લીધું અને માતાજીને અર્પણ કર્યું. ત્યારથી જ અરણેજ ગામ ઇનામી ગામ તરીકે પણ ઓળખાય છે. અરણેજ ગામની 2400 એકર જમીન આજે પણ માતાજીના ચોપડે બોલે છે. 1954માં પંચાયત ધારો આવતા ગણોત પ્રથા તરીકે આ જમીન ગણોતિયાઓને મળેલ છે. કુળમાં એટલે કે કારડિયા રાજપૂત પરિવારમાં, ક્ષત્રિય પરિવારમાં
કાળાભાઈ વાળા અને ધોળાભાઈ વાળાને માતાજી સ્વપ્ને આવ્યા ત્યારે આપણે આઝાદ નહોતા, આપણે બ્રિટિશરોના ગુલામીમાં હતા. એ વખતે વડલાના ઝાડ નીચે માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે હું વડની ઝાડ નીચે છું, મને ખોદકામ કરી અને મારું સ્થાપન કરો. ખોદકામ કરવા જતા એ વખતના અંગ્રેજ શાસકોએ આ બંને ભાઈઓને નજર કેદ કરી દીધા, એટલે એમણે ફરીથી સ્વપ્નમાં આવ્યા ત્યારે કહ્યું કે મને પ્રમાણ આપો, અમને નજર કેદ કરવામાં આવ્યા છે. તો માએ કહ્યું કે જા, કાલે એ વડલાનું ઝાડ સુકાઈ જાય તો માનજે કે હું બુટભવાની છું. અને ત્યારે એ વડલાનું ઝાડ સુકાઈ ગયું અને એમાંથી એક ફળલા સ્વરૂપે માતાજીનું સ્વયં પ્રાકટ્ય થયું, જે આજે પણ સ્વયંભૂ પ્રાચીન અને પૌરાણિક સ્વયંભૂ સ્થાપિત છે. અસંખ્ય એવા પ્રચાઓ છે કે માતાજી દીન દુખિયાઓને અને નિર્ધનોને દીકરા પણ આપે છે. 36 શાખના કાસ્ટના આ માતાજી કુળદેવી છે. સહી, સુથાર, દરજી, પટેલ, વણિક, રાજપૂત, નાડોદા રાજપૂત, દરબારો, એવા અસંખ્ય 36 કાસ્ટના કુળદેવી છે. અને દરેકના નૈવેદ અને એને નૈવેદની ક્વોન્ટિટી અને ક્વોલિટી પણ અલગ અલગ છે. એમ માતાજીના આંગણે ખૂબ બધા અહીંયા દર પૂર્ણિમાએ માતાજીના મેળા સ્વરૂપે અહીંયા માનું પ્રાકટ્ય સ્વરૂપ હોય છે. અને અહીંયા યજ્ઞ હોમ હવાદી સાથે અહીંયા ચૈત્ર સુદ પૂનમ એ માતાજીનો પ્રાકટ્ય દિન તરીકે ઉજવાય છે. અને રાત્રે લોક ડાયરા અને લોક સંગીતના અહીંયા કાર્યક્રમો કરવામાં આવે છે. માતાજી પૂર્ણ કરે છે. તો બોલો જય માં ભૂત ભવાની. માતાજીના અપરંપાર અમારી પર કૃપા છે. વર્ષોથી અમે આવીએ છીએ, અમારા મનમાં ધારેલા હરેક કામ અમારા સફળ થયા છે અને હરેક માતા કામ અમારા માતાજી પરિપૂર્ણ કરે છે, એટલે અમે ભક્તિભાવથી હરેક મહિને અહીંયા આવીએ છીએ. અમારી પરંપરાનો આને કસુંબો કહેવાય. અમે બધા જ આ વખતે નક્કી કરીને આવ્યા કે માતાજીની પરંપરાનો આ ડ્રેસ પહેરીને આવીએ. તો બધા ઉત્સાહથી અમે આવ્યા છીએ અને બધાને બહુ સારું લાગે, માતાજીની કૃપા છે. બુટ ભવાની માતાજી સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, પટેલ, કારોડિયા, રાજપૂત, દરબારો, નાદોળા, રાજપૂત, પંચાલ, સુથાર, વાણંદ, ભરવાડ, હરિજન, વણિક એમ અલગ અલગ 34 નાતના કુળદેવી છે. માતાજીને રવિવારથી શનિવાર સુધી જુદી જુદી સવારી ઉપર બિરાજમાન કરવામાં આવે છે. અરણેજ બુટ ભવાની શક્તિપીઠ તરીકે પણ પૂજાય છે. વૈષ્ણવ સંપ્રદાય મુજબ બપોરના 12 થી 2 વાગ્યા સુધી મંદિર બંધ રહેતું હોય છે.
અમે વર્ષોથી બુટ ભવાની માના મંદિરે આવીએ છીએ. અમારા 7 પેઢીના વડવાઓથી આ મંદિરમાં અમે અહીંયા આવીએ છીએ. અમે અહીંયા હર વર્ષે પદયાત્રા સંઘમાં પણ આવીએ છીએ અને અમે ધજા પૂજન કરી અને ધજા પણ ચડાવીએ છીએ. વર્ષોથી અમારા કુળદેવી માના આંગણમાં અમે અહીંયા ઘણા બધા પ્રસંગોનું પણ અહીંયા આયોજન થાય છે, જેમાં હંમેશા ભાગ લઈએ છીએ. આજે અમે અહીંયા ધજા ચડાવવા માટે આવ્યા છીએ અને એની પહેલાં પણ અમે એક વખત આવી ચૂક્યા છીએ ધજા ચડાવવા માટે. આજે ફેલાયેલું મંદિર છે એ હજારો ભક્તોના આસ્થાનું પ્રતીક છે. ત્યારે જો વાત કરવામાં આવે અહીં પ્રગટાવેલી અખંડ જ્યોતની, તો આ પ્રજ્વલિત જ્યોતની ભક્તો દર્શન કરતા હોય છે તથા અહીંથી ચોખા ઘરે લઈ જાય છે અને એ ચોખા આખું વર્ષ છે તે ભક્તો સાચવતા હોય છે અને ફરીથી તે માતાજીને અર્પણ કરવામાં આવે છે. અહીંયા બંને ટાઈમ શુદ્ધ અને સાત્વિક ભોજન ટોકન સ્વરૂપે દરેક યાત્રિકને આપવામાં આવે છે. અહીંયા આવતા ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી, પોતાના વિશ્વાસથી સંપૂર્ણ એમના કાર્યો અને એમની મનોકામના પૂર્ણ થઈ અને ધન્યતા અનુભવે છે. બુટ ભવાની મા તકી જય. TV13 ગુજરાતીની વિશેષ રજૂઆત મહિમામાં આજે આપણે જાણ્યો માં બુટ ભવાનીનો મહિમા. સમય થયો છે આપણાથી વિખૂટા પડવાનો. ફરીથી નવા મંદિર સાથે મળીશું. મને આપશો રજા. નમસ્કાર.